સરકાર કન્યા કેળવણીની વાતો કરતી હોય છે ત્યારે રાપરમાં પાણીના અભાવે કન્યાઓને ભણતર છોડવું પડ્યું છે. રાપર તાલુકાના મોમાઈ, મોરા, મોડા, માંજુવા સહિતના ગામોમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન. વર્ષે તો વાગડ ભલો એ કહેવતને સાર્થક કરી રહેલા વાગડ વિસ્તારમાં હાલ લોકસભાના ચૂંટણીના માહોલ વચ્ચે છતે નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ છે, છતાં તરસે મરે છે વાગડ વિસ્તારના પ્રાંથાળ વિસ્તારમાં પાણી અને રોજગારીના અભાવે લોકોને હિજરત કરવા લાગ્યા છે. ત્યારે વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ મોમાઈ મોરા ગામે આવેલ મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. તે ગામ મોમાઈ મોરા, મોડા, માંજુવાસ, ફૂલફરા સહિતના આજુબાજુના ગામોમાં પીવાના પાણીની સમસ્યા વકરી રહી છે. આજે આ વિસ્તારમાં સર્વે કરવામાં આવતા આ મોમાઈ મોરા ગામની વસ્તી 1500થી વધુ છે અને ખેતી અને પશુપાલન પર નભતા આ ગામે 5000ની સંખ્યા પશુઓની છે અને 3000 જેટલા યાત્રીઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે. તે ગામે પાણી પુરવઠા તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યા ઉઠી છે. ગામના સરપંચ નવલબેન દાદલના જણાવ્યા અનુસાર અમારા ગામમાં પીવાનું પાણી આવતું નથી. ઘરોઘર પાણી યોજના ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ છે પરંતુ પાણી આવતું નથી. અમારા ગામમાં પીવાના પાણી ભરવા માટે 2 કિલોમીટર જવાનું થાય છે. ગામની 15-20 શાળાએ જતી વિદ્યાર્થીનીઓને નિશાળ છોડવી પડી છે. બે ગામ વચ્ચે સ્વતંત્ર પાણી યોજના છે, માંજુવાસ અને મોમાઈ મોરા ગામની, પરંતુ આ યોજના હેઠળની પાઇપલાઇનમાં અવારનવાર ભંગાણ પડે છે એટલે પાણીની સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા 1.5 માસથી પાણી આવતું નથી. ગ્રામ પંચાયત દ્વારા ખાનગી કૂવામાંથી ભાડે ખારું પાણી વેચાણ લઈને વિતરણ કરવામાં આવે છે. અનેક પરિવારો પાણીની સમસ્યાના લીધે હિજરત કરી રહ્યા છે. તો જિલ્લા પંચાયતના માજી સદસ્ય અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રમેશભાઈ દાદલ આ વિસ્તારના આગેવાન છે. તેઓ જણાવે છે કે મોમાઈ મોરા, મોડા, ખાંડેક, માંજુવાસ, ફૂલપરા, સણવાસ સહિતના ગામોએ પીવાના પાણીની સમસ્યા છે. આ વિસ્તારમાં અંદાજે 30000ની માનવ વસ્તી છે અને 40000નું પશુધન છે. આ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલને કે જે મોમાઈ મોરા ગામના પાદરમાંથી કચ્છમાં પ્રવેશ થાય છે, જો 7 કિલોમીટર દૂર આવેલા આ સંપથી સ્વતંત્ર રીતે મોમાઈ મોરા ગામ સુધી પાણીની લાઇન આપવામાં આવે તો આ વિસ્તારમાં કાયમ માટે પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. એક તરફ સરકાર કન્યા કેળવણી પર ભાર મૂકી રહી છે ત્યારે આ વિસ્તારમાં અંદાજે પાણીના લીધે 2000થી વધુ કન્યાઓને સ્કૂલમાંથી ભણતર છોડાવીને ઘરના પાણી ભરવા માટે કામગીરી કરાવવામાં આવી રહી છે. આ વિસ્તારમાં ગામે ગામ પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે પરંતુ પાણી આવતું નથી. આ ગામોની મહિલાઓ દૂર દૂરથી આખો દિવસ પાણી ભરવા લાગે છે. આ વિસ્તારમાં જો આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા હલ નહીં કરવામાં આવે તો હવે આ વિસ્તારની મહિલાઓ રાપર પાણી પુરવઠા બોર્ડને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માટલા ફોડીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સમસ્યા વકરી રહી છે ત્યારે હવે વાગડ વિસ્તારમાં ગામે ગામ પાણીની સમસ્યા ઊભી થઈ છે. જો તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો લોક આંદોલન ફાટી નીકળશે. તે દિવસો દૂર નથી. ઘણા ટાઈમથી મોમાઈ મોરામાં પાણી જ નથી આવતું પાણી પુરવઠા દ્વારા. હવે તો પછી જે પાણી નથી આવતું તો અત્યારે વ્યવસ્થા કઈ રીતે તમે કરો છો? અમે અત્યારે ગ્રામ પંચાયત દ્વારા એક પ્રાઇવેટ કૂવો લીધેલો છે, એની અંદર ગ્રામ પંચાયત દ્વારા મૂકેલી છે. એનાથી અમુક અવારા ભરાય છે પશુ માટે અને એવું પીવાનું પી શકીએ એવું તો પાણી નથી, ખારું પાણી આવે છે. પાણી પૂરતા અવારને અવાર અમે રજૂઆત કરવા છતાં પાણી આવતું નથી. મારું નામ સંતોકબેન. સંતોકબેન, જે તમારા ગામમાં પાણીની પરિસ્થિતિ શું છે? પાણી છે જ નહીં. કેટલા દિવસથી નથી આવતું? આવતો જ નથી. ચૂંટણી પછી અમારા ટંકામાં પાણી જ નથી આવ્યું. આમ તો 4 વર્ષ થયા ટંકો કરાય એમ નથી આવ્યું. પાણી જ નથી, ત્યારે ટુએ પાણી ભરાય છે, ખીસી ખીસીને ભરી ગઈઠા મોબાઈલ મેળતી કરા પછી ધન તો ઘણું છે, બધું બાળો છે એનું કારણ આ પાણી નહીં. અરે આ કુર્તી નો શું ભાવ? 159 મેડમ. અને આ શર્ટ? 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે. બધાનો ભાવ 159 જ બોલે છે. અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટર ની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપિયામાં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ. ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવીમાં ગુંજતું એકમાત્ર નામ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સીબીએસઈ.
ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, માંડવીમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી અને શિક્ષણ જગતમાં જાણીતી સ્કૂલમાં નવા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. નર્સરીથી ધોરણ 10 સુધી માટે લિમિટેડ સીટો હોવાથી વહેલાસર રૂબરૂ મુલાકાત લો. કુદરતી વાતાવરણમાં અનુભવી શિક્ષકો દ્વારા CBSE ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ પદ્ધતિથી કાર્યરત શાળામાં આપના બાળકનું એડમિશન લો અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. માંડવીમાં શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ આપતી સ્કૂલ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ. પામ બીચ વિલા, વિજય વિલાસ રોડ, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 95378-16005, 95584-72074, 98796-44123.